સૌ પત્રકાર બંધુઓનો આજની પ્રેસ વાર્તામાં સ્વાગત કરીએ છીએ. આગામી 22 જાન્યુઆરીએ ભગવાન રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સ્વાભાવિક છે કે એક ઉત્સવનો માહોલ હોય, કારણ કે ભગવાન રામ આપણા સૌના આસ્થાના કેન્દ્ર છે. ભગવાન રામના રામ રાજ્યની આપણે પરિકલ્પના કરી રહ્યા છીએ. વર્ષોથી એક તમન્ના છે કે રામ રાજ્ય હોવું જોઈએ. ભગવાન રામની એક પરિકલ્પના હતી કે નાનામાં નાનો ખેડૂત હોય, ગરીબ હોય, વંચિત હોય, શોષિત હોય, એ પણ જ્યારે ભગવાન રામ વનવાસ જતા હતા ત્યારે ભરતને કીધેલું કે કોઈ દુઃખી ન હોવું જોઈએ, સૌ સુખી રહેવા જોઈએ, માતા બેન દીકરીઓની ઇજ્જત થતી હોય. અને એ પરિકલ્પનામાં ક્યાંક આમ આદમી પાર્ટી ભગવાન રામની પરિકલ્પના અંતર્ગત થોડું બહુ પર ચાલવાની કોશિશ કરી રહી છે ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં આમ આદમી પાર્ટી ગુજરાત યુનિટે 3 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહી છે. 20 તારીખને શનિવારે તમામ જિલ્લા અને મહાનગરપાલિકાના મથકો ઉપર અમે સુંદરકાંઠના પાઠનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. સુંદરકાંડના પાઠ એ તમામ જિલ્લા અને મહાનગરપાલિકાના મથકો ઉપર 20 તારીખ એટલે કે શનિવારે કરવામાં આવશે. રવિવારે તમામ તાલુકાઓમાં રામધૂનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં તમામ તાલુકાઓમાં ન માત્ર આમ આદમી પાર્ટીના લોકો પરંતુ ભગવાન રામને માનનારા સૌ સ્વજનો, માતા બેન દીકરીઓ પણ ત્યાં ઉપસ્થિત રહેશે. અને સોમવારે 22 તારીખે અમે એવું આયોજન કર્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે તમામ જિલ્લા, તમામ મહાનગરપાલિકાઓમાં મહાઆરતી, આખો દિવસ રામધૂન અને પંડાલ નાખીને મહાપ્રસાદના વિતરણનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. અને સ્વાભાવિક છે કે આજે આટલો મોટો ઉત્સવ ભગવાન રામનો, એટલે આખો દેશ એક રાહ જોઈ રહ્યું છે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય પછી રામ રાજ્ય આવે આખા દેશમાં. આપણે પણ આશા રાખીએ છીએ ગુજરાતમાં પણ રામ રાજ્ય સ્થાપે, 2027માં ભગવાન રામની કૃપા હોય તો ખેડૂતો, વંચિતો, ગરીબો, શોષિતોનું કંઈક સારું થાય. અને એના ભાગરૂપે આ 3 દિવસીય કાર્યક્રમ કરી ભગવાન રામને પણ પ્રાર્થના કરીશું કે અહીંયા જે પણ અત્યાર સુધી ત્રુટીઓ રહી ગઈ હોય એ પૂરી કરી સારું શિક્ષણ માટે મળે, તમામ નાગરિકને સારું આરોગ્ય મળે, તમામ નાગરિકને, માતા બેન દીકરીઓને મોંઘવારીમાંથી રાહત મળે, ગરીબ વંચિત શોષિતો માટે સારી વ્યવસ્થાઓ થાય, આ તમામ મુદ્દે પ્રાર્થના પણ કરીશું. આપનો કોઈ કાંઈ પ્રશ્ન હોય તો. અમે હંમેશા આ રામ ભગવાનનો મંદિર હોય કે કોઈ પણ ધાર્મિક બાબત હોય, ક્યાંય પણ, કારણ કે ભગવાન રામના મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે કોઈ રાજનીતિ આમાં ન હોવી જોઈએ એવું અમે માનીએ છીએ. બીજું કે જે શંકરાચાર્યજીએ જે કહ્યું છે તો એનો જવાબ શંકરાચાર્ય શ્રી આપી શકે. અમે અમારા પક્ષની વાત કરી શકીએ અને આમ આદમી પાર્ટી ભગવાન રામની પરિકલ્પના જે હતી, સારું આરોગ્ય મળવું જોઈએ, સારું શિક્ષણ મળવું જોઈએ, ગરીબો વંચિતો શોષિતોનું ભલું થવું જોઈએ, એના આધાર ઉપર અમે ચાલી રહ્યા છીએ. અમે કોઈને સલાહ સૂચન ન આપી શકીએ, સ્વાભાવિક છે. પણ એટલું ચોક્કસ છે કે કોઈએ પણ ભગવાન રામના જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે રાજનીતિ આમાં ન આવવી જોઈએ, પક્ષાપક્ષીથી પર રહેવું જોઈએ અને તમામે આનો આદર સાથે સ્વીકાર કરવું જોઈએ. આજે જ્યારે પ્રભુ રામ, આપણે સ્વાભાવિક છે કે વર્ષોથી આખા દેશની આસ્થા સાથે જોડાયેલા છે. ભગવાન રામ છે એ આપણા હૃદયમાં વસેલા છે, અમારા સૌના હૃદયમાં વસેલા છે. તો
એવી જ રીતે આખા દેશમાં એ આસ્થાનું કેન્દ્ર બની ગયા છે. અને આસ્થા કેન્દ્ર છે જ, સ્વાભાવિક છે ધર્મમાં. એટલે મને લાગે છે કે એમનો વિષય છે, પણ અમારે સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી છે એ ભગવાન રામની જે નીતિઓ છે રામ રાજ્યની, અને આશા રાખીએ કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થાય એટલે તમામ નેતાઓ પણ સંકલ્પ લે ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું, સારા શિક્ષણનું, સારા આરોગ્યનું, ગરીબો વંચિતોને શોષિતોને સહાય મળે, ખેડૂતોનું દેવું માફ થાય, આવી બધી આપણે સંકલ્પ કરીએ તો રામ રાજ્ય આવે. મેં કીધું ને કે શંકરાચાર્યજીને જ પૂછવું પડશે, એટલે હું એ જ કહું છું ને કે શંકરાચાર્યજીને અને આયોજકોને પૂછવું પડશે. પણ અમારે આમાં અમે મેં કહ્યું ને કે અમે કોઈ અમારું એક જ લક્ષ્ય છે કે જે જનતાના ભગવાન રામ હૃદયમાં વસેલા છે, અને હૃદયમાં વસેલા છે એ આપણે સૌને એની રામધૂન કરી અને પ્રાણ પ્રતિષ્ઠામાં આપણે પોતે પણ એક હરખની હેલીને વધાવવી જોઈએ. દિવસ દરમિયાન અમે પ્લાનિંગ કરીશું કે ત્રણ કાર્યક્રમો પ્લાન કર્યા છે, મહાઆરતી, પછી રામધૂન, રામધૂન તો આખો દિવસ રહેશે, અને પ્રસાદ વિતરણનો પણ આખો દિવસનો કાર્યક્રમ રહેશે. હિન્દીમાં લઈ લઈએ.